રાજુલા અને જાફરાબાદ બંને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અહીંયા ઉપસ્થિત છે અને સારો બંદોબસ્ત છે અને તમને ચૌધરી સાહેબ મળ્યા છે, અહીંયા એક ભજન પ્રેમી માણસ મળ્યા છે, સારો બંદોબસ્ત ચાલે છે ત્યારે આપ બધાને મારી વિનંતી છે, અહીંયા ડીવાયએસપી સાહેબ, ઓરા સાહેબ આ બધા ઉપસ્થિત છે, ટૂંક સમયમાં જ આપણી પાસે બધા આવી પહોંચે છે, મહાનુભવ પાટીલ સાહેબ, કૌશિકભાઈ વેકરિયા, નારણભાઈ પટેલ, આ બધા આવે છે ટૂંક સમયમાં જ, મહાનુભવ અહીં સંતોની ઉપસ્થિતિ છે ત્યારે આપણે બધાને થોડી વાર ઓલા બધા સામે રસ્તાના કાંઠે જે બધા ઉભા છે બધાને બેસી જવા મારી વિનંતી છે, થોડા સમય માટે આપ બેસી જાઓ, આપણા મહાનુભવો ને એમ થાય કે અમારું જાફરાબાદ, અમારો દરિયાકાંઠો, અમારા આ સાગરખેડુ આ કાર્યક્રમ જોયો ને ખુશ થાય ભલા માણસ, એટલે વાર વાર આપને ન કહેવું પડે, ઉભેલા બધા મિત્રો ઘડીક વાર બેસી જવા વિનંતી છે અને આપણે સાંભળીએ લોક લાડીલા અને સુપ્રસિદ્ધ લોક ગાયિકા અલ્પા પટેલને. આપ સૌ સહકાર આપજો વ્યવસ્થામાં અને બહેનો બધા નજીક નજીક થોડાક બેસો, એટલે પાછળ ઘણી જગ્યા ખાલી છે, બધા બેસી શકે. આયા સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ગુરુ આદેશ ચેનલ રાજુલા અને બંસીધર સ્ટુડિયો ઉના દ્વારા થઈ રહ્યું છે. સાઉન્ડ ગેવી ધવની, અમારા નથુભાઈ આહિર ઉપલેટા સાઉન્ડનો પણ ઉજળો સથવારો છે. અમારું સંગીત ઉસ્તાદ સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર દરરોજના માટે જેના કાર્યક્રમો હોય એવો અમારો ઉમેશ પરમાર અને રાહુલ રાઠોડ ઉસ્તાદ, અમારો જગદીશભાઈ ડાભી, અમારા નરેશભાઈ મંજીરામાં, અમારા ભીમરાજભાઈ, આ બધાનો ઉજળો સથવારો મળ્યો છે અને આપ બધાનો ઉજળો સથવારો છે અમને, ત્યારે એક એક કલાકારો પણ સમગ્ર ભારત વર્ષમાં જેના નામ છે એ કલાકારોને આપણે માણવાના છે, તો આપણે શાંતિથી ડાયરો માણીએ અને વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી છે. આપણા ભામાશા કરણભાઈનો આ ડાયરો છે, દાનવીર કરણભાઈનો ડાયરો છે, દીકરીઓ માટે ચિંતા કરવાવાળા કરણભાઈનો ડાયરો છે. વાર વાર હું તમને એક કલાકથી જાહેરાત કરું છું, આપ સૌ મને સહકાર આપો, વ્યવસ્થા જાળવવા આપ સૌને મારી નમ્ર વિનંતી છે.
બોલી દ્વારિકા દેશ કે સોમનાથ મહાદેવ કે આય શ્રી ખોડિયાર માત કે રામદેવજી મહારાજ જી પરબના પીરન અપને અપને માત પિતા કે સદગુરુ મહારાજ જી ઓ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ જય ગણેશ ગિરિજા સુવન મંગલ મૂલ સુજા કહત અયોધ્યા દાસ તું દે મંગલ કરો ને ગણપતિ મંગલ કરો ને હનુમન મંગલ કરો ને માતા સરસ્વતી મંગલ કરો ને ભગવન જીતના દિયા ભોલેનાથ ને મુજકો ઉતની મેરી ઓકાત નહી યે તો કરણ હૈ ભોલેનાથ કા વરના મુજ મે તો એસી બાત નહી કર્મ હૈ ભોલેનાથ કા વરના મુજ મે તો એસી બાત નહી ભોલેનાથ જાફરાબાદ ની ધરતી ઉપર આજ રૂડો ઉસર આટલી સંખ્યામાં મારી માતાઓ બહેનોને હાજરી છે એમના ચરણોમાં વંદન આપ સૌ વડીલોના ચરણોમાં વંદન સંતોની ઉપસ્થિતિ છે મારે દિનેશ બાપુની હાજરી છે એમના ચરણોમાં વંદન મારી વાણીની શરૂઆત દેવનો દેવ મહાદેવને યાદ કરતા કરું ઓ ભોલેનાથ
शिव का हूँ शिव मेरे, मैं और क्या मांगू शंकर से, मेरे मन में उसके डेरे हैं, मैं और क्या मांगू शंकर से, मैं शिव का हूँ शिव मेरे हैं। बोलो सोमनाथ महादेव भोलिया करू तुम्हारी सेवकता, कहे मात गंगे पतित ने पावन करती। ¡Gracias!
જિજ્ઞેશભાઈ
આવી રહ્યા છે ત્યારે જોરદાર તાળીના ગડગડાટથી અમને આવકારજો. ધન્યવાદ. આહા ધન્યવાદ. જેની જોતા હતા રાહ અમારા દેવાદભાઈ આવી રહ્યા છે. તું આનંદ મેં જટો
મને શરૂઆતથી જ કહેતા હતા કે એક દરિયાકાંઠાનું એક ગીત ગાજો. હજી આપણે ઘણા બધા કલાકારને સાંભળવાના છે એટલે એકાદ બે ફરમાઈશ. હે અમે દરિયાનો ખોળો ખૂંદનારા રે, આમ જરા ખાકલો પડકારો કરો એટલે અમને ખબર પડે. અમે દરિયાનો ખોળો ખૂંદનારા રે, ખારવા ખારવા યલ્લા બેલે.
આપણા દેશના જવાનો ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का इस देश के यारों इस देश के यारों क्या कहना ये देश है दुनिया का कहना जय हिंद હલો હલો શાંતિ રાખશો આપણા મહાનુભવો આવતા હોય તો ભલે એમનું સન્માન આપણે કરીએ શાંતિથી આપ સૌ ઊભા એટલા બધા બેસી જવા વિનંતી છે આપણા કાર્યક્રમને વિક્ષેપ ના પડે મોંઘા મોલો આ કાર્યક્રમ છે લોક સંસ્કૃતિનો કાર્યક્રમ છે કન્યા વિદ્યા સહાય યોજના અંતર્ગત આ લોક ડાયરો છે આપ સૌ શાંતિ રાખશો એવી મારે આપ સૌને વિનંતી છે આ દેશભક્તિનું ગીત ગવાઈ રહ્યું છે આવા મહાનુભવોની વચ્ચે Oh
જોર થી બે હાથ ઊંચા કરીને ભારત માતા કી જય બોલવાનું છે. આપણા મહાનુભવો જયારે ઉપસ્થિત છે, આપણા પાટીલ સાહેબ જયારે અહીંયા ઉપસ્થિત હોય, કૌશિકભાઈ વેકરિયા જયારે અહીંયા ઉપસ્થિત હોય, આપણું ગુજરાતનું ગૌરવ બધા અહીંયા મહાનુભવોની ઉપસ્થિતિ હોય ત્યારે એકવાર જોરદાર તાળીથી આપણે એમનું સન્માન કરીએ અને ભારત માતા કી, ભારત માતા કી, ધન્યવાદ. જ્યારે આપણા આજના આ કાર્યક્રમમાં લોક પ્રતિનિધિ સ્વાદ કાર્યક્રમ પૂર્ણ કરી અને આ કન્યા વિદ્યા સહાય યોજના અંતર્ગત ભવ્ય લોક ડાયરામાં જ્યારે આપણા મહાનુભવો સી આર પાટીલ સાહેબ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અહીંયા ઉપસ્થિત છે, આથી ઉજળો કાર્યક્રમ શું હોય ત્યારે અહીંથી આપણે એમનું સન્માન અને આગળનો કાર્યક્રમ થોડો છે ત્યાર પછી આપણા લોક ડાયરા તરફ જશું. અમારા કૌશિકભાઈ વાઘેલાને હું વિનંતી કરું આગળના કાર્યક્રમ માટે. હાલ આપણે જાફરાબાદની તમામ જનતા જનાર્દનનું હું અહીંયા કરણભાઈ બારૈયાના સન્માનને એમના આમંત્રણને માન આપીને જે પધારેલા છે એ તમામને આવકારું છું. આપણી વચ્ચે આપણા મુખ્ય માનવંતા મહેમાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબ અને એમની સાથે તમામ મહાનુભાવ ઉપસ્થિત હોય તમામનું આવકારું છું. ટૂંક જ સમયમાં કોઈ કાર્યક્રમમાં વિલંબ ન કરતા આપણે બધાને લોક ડાયરો પણ માણવાનો છે. ત્યારે વચ્ચે જામ ખંભાળિયાની સુપ્રસિદ્ધ રાસ મંડળી અને ઇન્ટરનેશનલ જે ડાયરો માણવા માટે આપ બધા આવ્યા છો એ ડાયરો જ આપણે આગળ વધારીએ એના માટે માનનીય સી આર પાટીલ સાહેબે આપણને આદેશ કરેલો હોય તો વિશેષ વચ્ચે ડિસ્ટર્બ ન બનતા બીજો વિક્ષેપ કાંઈ નહીં કરતા બધા જ મહાનુભાવનું હું મારા શબ્દોથી સ્વાગત કરી અને ફરી વખત જ્યાં આપણે ડાયરાની ભભક માણતા હોય, મોજ લૂંટતા હોય, આનંદ માણતા હોય, શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે અને કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે અને ક્યાંક નોખિત તાસીર છે આ ધરાને એક મહાભારત વાવો અને ગીતા નીકળે અને હજી ક્યાંક ક્યાંક ધબકે છે મારા લક્ષ્મણને રખાવો કે રાવણો બીતા બીતા નીકળે એવો આ લોક ડાયરો માણવા માટે ફરી વખત આપણા લોક ગાયકોને આપણા કલાકારોને વિનંતી કરીશ કે લોક ડાયરા તરફ આગળ વધે. આપણા જામ ખંભાળિયાથી ઇન્ટરનેશનલ આંબાવાડી કલાવૃંદ પાટીલ સાહેબનો અને બધા મહાનુભવોનું અહીંયા સન્માન કરવા માટેથી સાહેબ આ ઇન્ટરનેશનલ છે, અનેક દેશો સુધી જેનું નામ છે એ આપણું સૌરાષ્ટ્રની આપણા ગુજરાતની એક આપણા કલા એની ગૌરવ લઈ શકીએ તો એ ઇન્ટરનેશનલ આંબાવાડી કલાવૃંદને હું વિનંતી કરું સ્વાગત તરફ જઈએ. આજ બાપુની પુણ્ય ભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત, જય ગુજરાત, જય 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 ગરવી ગુજરાત. કવિયો યશ ગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્ર ભાવ ભૂલાય નહીં, વૈષ્ણવ જન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહીં, દક્ષ દિગંબર ગિરનારી, જય દક્ષ દિગંબર ગિરનારી, જય બોલો કાલિકા માતની, સ્વર્ણ અક્ષરે લક્ષે કવિયો યશ ગાથા ગુજરાતની, આગળ
दलपत नाना लाल दयाना मधुर काव्य भुलाए नहीं। मेघाणी नी शौर्य कथाओं अंतर थी विसराय नहीं। अमर काव्य नर्मद ना गूंजे जय जय अंबे मातनी। स्वर्ण अक्षरे लक्षे कवियो यश गाथा गुजरातनी। आ गुणवंती गुजरातनी। अमर भक्त बोडाणो कलापी महादेव देसाई। दादा तैयब जी कस्तूरबा पटेल विठल भाई। आज अंजलि अर्पो आज अंजलि अमर शहीदों ने अर्पो गुजरातनी। स्वर्ण अक्षरे लक्षे कवियो यश गाथा गुजरातनी। आ गुणवंती गुजरातनी। हिंदू मुस्लिम बोरा पारसी हड़ी मणी सब कार्य करे। सृष्टि ने खूणे खूणे गुजराती जन व्यापार करे। जय सहजानंद जय जलाराम। जय सहजानंद जय जलाराम जय महावीर दातारनी। स्वर्ण अक्षरे लक्षे कवियो यश गाथा गुजरातनी। आ गुणवंती गुजरातनी। जय सोमनाथ जय द्वारकेश जय बोलो विश्वनाथातनी। स्वर्ण अक्षरे लक्षे कवियो यश गाथा गुजरातनी। आ गुणवंती गुजरातनी। હાલો, આપણે ડાયરો જ માણવાનો છે, વિશેષ કઈ કાર્યક્રમ નહીં વચ્ચે લાવતા. જે આપણા માનવંતા અને મુખ્ય મહેમાનો છે એમાં સી આર પાટીલ સાહેબનું જ્યારે આપણે સન્માન કરવાનું હોય, ડાયરો ઓકે, રઢિયાળી રાતનો રૂડો અને રઢિયાળી રાતનો આપણે ડાયરો માણીશું. આભાર, અસ્તુ, જય સિયારામ. ધન્યવાદ છે સાહેબ, આપને પાટીલ સાહેબને લાખ લાખ વંદન આપીએ. અને બીજું, આપ સૌને અહીંયા આપણા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા બેઠા છે, આપણા સાંસદ લોકલાડીલા નારણભાઈ કાસડિયા બેઠા છે, અને આપણા ગુજરાતનો નાથ જેને કહી શકે એવા પાટીલ સાહેબ બેઠા છે. જ્યારે પાટીલ સાહેબ આજે અમારી આ ધરતીમાં તમને લાખ લાખ વંદન કરીએ છીએ, અને આવતીકાલે આપ સૌને પાટીલ સાહેબ, આપણા કૌશિકભાઈ વેકરિયા, આપણા પ્રમુખ નારણભાઈ કાસડિયા અને આપ સૌને ગુજરાત ગૌરવ રથ યાત્રા સવારથી પ્રારંભ થાય છે અમરેલી જિલ્લામાં. તાળીના ગડગડાટથી વધાવી દો. ગુજરાત સરકાર આજે આપણા આંગણે સવારે આવવાની છે, ત્યારે માંડરણીથી રાજુલા તાલુકાનાથી લઈ અને અમરેલી જિલ્લા આખામાં જ્યારે ગુજરાત ગૌરવ રથયાત્રા આવશે, સાથે બધા મહાનુભવો, કેન્દ્રીય મિનિસ્ટરો, ગુજરાતના મિનિસ્ટરો, સાથે આપ સૌને પાટીલ સાહેબ આમંત્રણ આપે છે સવારમાં એ ગુજરાત રથયાત્રામાં જોડાવા. આપ સૌને નમ્ર વિનંતી છે. પણ બીજું શું કહી અમે, આ તો લોક ડાયરા તરફ જવું છે સાહેબ. અહાડ ધરતીના ખોળે જતી મહેમાન થયો હોય, એક વાદળી ઈશાન ખૂણામાંથી સડે ને એક વાદળી અમારા નૈઋત ખૂણામાંથી સડે, પછી અમારો લોક કવિ કે એનું રૂપક કેવું હોય, બે નભાઈ બહેનો મળી હોય, કવળા સાસરિયા મળ્યા હોય, બાર બાર વર્ષથી બાપના ગામના ઝાડવા ન જોવા દીધા હોય, અને બાર વર્ષે એમ કે જાઉં બે બહેનો પિયરિયામાં આંટો જઈ આવો, અને પિયરિયામાં આંટો જવાની જેમ રજા મળે અને જેમ બે બહેનોના હયામાં હરખ થાય એમ અમારી ગુજરાતની સરકાર અહીંયા બેઠી છે. આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનોમાં વર્ષે ને એ સખી, આજ અમારા જાફરાબાદમાં કંસન વર્ષે મે. આ કરણભાઈનો કાર્યક્રમ છે, આ વિસ્તારનો વામાશા છે જેણે દીકરીની ચિંતા કરી છે, અને આ
કન્યા વિદ્યા સહાય યોજના અંતર્ગત આ લોક ડાયરો છે ત્યારે હું આપની સમક્ષ જેને રજૂ કરવા જઈ રહ્યો છું. સમગ્ર ગુજરાતનું જેને ગૌરવ વધાર્યું છે, લોક સંસ્કૃતિના સીમાડા વટાવ્યા છે એવા દેવાયતભાઈ ખવડને આપણે સાંભળવા છે. જોરદાર તાળીથી વધાવો દેવાયતભાઈ ખવડ આપની સમક્ષ. દુખહરણી માં કુળદેવી માડી કરણી કરો સહાય, જાહેર જગમાં માથું જોગણી મા પરગટ પીઠળ્યા, પણ જાહેર જગમાં માથું જોગણી મા પરગટ પીઠળ્યા. ચતુરાઈ થી ચિતરેલ ચાકળા માડી બારણે બંધાવા, પણ એમાં એ મારી ઉણપ હોય જો માડી રંગ તું પૂરજે રવેચી. ગોપીપતિ ગોલોકપતિ અન ગોકુ ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે તન નમુ રે કૃષ્ણ વ્રજચંદ, પણ યામાં જીવન જશોદાનંદ કે તન નમુ રે કૃષ્ણ વ્રજચંદ. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ, લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીધીધાન ગમ્યમ, વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેક સર્વનાથમ. જાફરાબાદની ધીંગી ધરતી એમાં જ્યારે આટલી બધી મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી આજ સમગ્ર વિશ્વમાં, ખાલી ભારત એક નહીં પણ સમગ્ર વિશ્વમાં જેનો ભગવો લહેરાય છે એવા આપણા વંદનીય ગુજરાત જેના નામથી ગૌરવ લઈ શકે, એટલે એકવાર બધાને વિનંતી સી આર પાટીલ સાહેબને જોરદાર તાળીઓથી વધાવી લ્યો ભાઈ ભાઈ. અને આપણા જ જેવા નામ છે એવા જેના ગુણ છે એવા કરણભાઈને પણ એકવાર જોરદાર તાળીઓથી આય વધાવી લ્યો. અરે યાર પડકારો આવો ન હોય, આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. આય નબળો પડકારો કરે એના ઇતિહાસ હોય નહીં. અટાણ સુધીમાં બહુ હજારો વંદન બધાને, ઘણા બધા પ્રધાનો આવીને વ્યા ગયા, પણ દિલ્હીના લાલ કિલ્લા માથે નરેન્દ્ર મોદી હાલ્યો આવતો હોય તો રૂડો લાગે, ભલા માણા એ ડણકની કિંમત છે આયા યાર.
અને હું તો હજી એમ કહું છું વધારે ન બોલાય, પણ પાટીલ સાહેબ ને અને આ જે કઈ અમારે નારાયણભાઈ કાંસડિયા છે, કરણભાઈ જે પણ કઈ છે ત્યાં બેસવા વાળા, એને એવી વિનંતી કરું છું કે કલાકાર કોઈ પણ બોલાવો, પણ એકવાર દિલ્હીની પાર્લામેન્ટ આગળ લાલ કિલ્લે શિવાજીના હાલડા ગૌરાવો, વિદેશને ખબર પડે વોટ ઇઝ ધીસ શિવાજી. હા, એવી આ માતૃભૂમિ છે ગુજરાતની ધીંગી ધરતી, જાફરાબાદનું પાદર, જેને નામ એવા ગુણ આપ્યા છે, એવા લોકપ્રિય, જેને સમાજના અને અન્ય સમાજના હિત માટે જેને કામ કર્યા છે કરણભાઈ બારૈયા, એવા બધાય નામી અનામી મહેમાનોને અમારે દુધાજ સાહેબ પણ આ બિરાજ્યા છે. ત્યારે મારે શરૂઆત કરવી છે આપણી ગુજરાતની ધરતીમાં મળ્યા છીએ ત્યારે મારા ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની કવિતાથી. કેવું છે આપણું ગર્વ ગુજરાત? અહીં ભગત નરસિંહ જા નાચિયો ને હમાયન સંપદા પામિયો જા સુદામો, ભાઈ ભાઈ અહીં ભગત નરસિંહ જા નાચિયો ને હમા વન વન સંપદા પામિયો જા સુદામો, ઉલા વીર ગાંધી ને દયાનન જન્મ્યા સતી ને સંત નો છે વિસામો, અન ગામ ગામે હજી ઉભા છે થાંભલા. આજ પણ તમે એક એક ગામના પાદર વયા જાઓ, જેને દાતારી કરી, જેને સમર્પણ કર્યું, જેને ત્યાગ કર્યું, એ કીર્તિના થાંભલા આજે ઊભા છે. કોઈના બાપની ત્રેવડ નથી કે થાંભલાને ખેવી હકે એવી આ ગુજરાતની ધીંગી ધરતી. અને એમાં જ્યારે આપણે જાફરાબાદના આંગણે મળ્યા છીએ ત્યારે મને યાદ આવે, ગામ ગામે ઊભા છે અડીખમ થાંભલા, વાટ જોઈ જૂથની ગામ જાપે, હૃદય ગૌરવ ભર્યા જન રુધિર થી ધબકતા. મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે યાર, અરે હળાહળ ઝેર પીધું, જે રાજસ્થાનની ધરતીમાં મહાત્મા કહાની તાહળીમાં ઝેર ઘોળી નાખી દીધું, મીરાબાઈ પીજા ઝેર ને, તેથી ઝેર ના ઘૂંટડા પીવા માટે થઈ અને તૈયારી કરવાની વાત આવી, હવે ઝેર પીવાની વાત છે. આયા આપણા માનની પાટીલ સાહેબ થી માંડીને એક એક આપણા નેતાઓ બેઠા છે, એટલે બધા સંસ્કૃતિ સભાના ડાયરો છે, બધાને વિનંતી, ખોટો દેખારો ખોટો અવાજ, કારણ કે આપણો ડિસિપ્લિન વાળો ડાયરો છે, એટલે વિનંતી બધાય પોતાનું આસન ગ્રહણ કરી લે. હા, હૃદય ગૌરવ ભર્યા જન રુધિર થી ધબકતા, અનુભવકી ને નોગદી હમ તજતા, એક નાક ના કારણે મર્દ નર નારીઓ હરખ થી મોત ના સાજ સજતા, અન શીર સાટે મળે મૈત્રી મોં ઘી જહા, અન પૂર્ણ આ તીથ ની પ્રેમ જરણી, એ ભલી ભારતી ભૂમની વાંધુ તન યાવડી તન, ધન હો ધન આ ગુર્જર ધરણી, ધન હો ધન આ ગુર્જર ધરણી, ધન હો ધન ગુર્જર ધરણી. કૃષ્ણ વ્રજતા
ગાના અન તમ ઘર 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 ગાજોઈ ગાન પણ અન્નપૂર્ણાય અન્નપૂર્ણાય થી આપશે માં દાનવીર હતા સુરત ની ભૂમિ ઉપર તમે જાઓ તાપી નદી ના કિનારે દાનવીર કરણ માટે કીધું છે સૂર્યપુત્ર કરણ હતો કેવો એના માટે મને દુહો યાદ આવે પણ મારી મરણ મરણ જીણ લગમાં અરે રે તો રાખજે કેશવ રાવ ભગવાન શિવ છોરાવળ જામને અરે રે એને હાકી દીધો આખો હલા હલા જંગમ હમ હમ કા ગુગરુ કા
કાવ ડમરૂ કાવ ડમરૂ કાવ ખબર પડી યુદ્ધ ના ડંકા વાગી ગયા, મિસાઇલ ફૂટવા માંડા, નીકળવું કેમ? તેથી આ ભારતીય જનતા પાર્ટી જેને વિદેશમાં જેને ભગવા લહેરાવ્યા, એને ખાલી એટલો પડકારો કર્યો તો મોદી સાહેબે કે જે વિદ્યાર્થીઓ હિન્દુસ્તાનના યુક્રેનમાં છે અને જે બસમાં બેહી જાય એની આગળ તિરંગાનું નિશાન મારી દો, કોના બાપની તેવડ છે ખામી નજર કરી હકે બોટિયું બારી કાઢી લઉં. વિદ્યાર્થીઓને મૂંઝાવવાની જરૂર નથી સાહેબ, આપ પણ જાણો છો યુક્રેનમાં જે આપણા વિદ્યાર્થીઓ આપણા પરિવારો હિન્દુસ્તાનના મૂંઝાતા, ખબર નહોતી કયો બોમ્બ ક્યાં પડે. તેથી ભારતના વડાપ્રધાનને નીંદર નથી આવતી કે મારા હિન્દુસ્તાનના એક પણ યુવાનનો વાળ વાંકો થાય તો ભારતની આબરૂ લાજે. અને તેથી કીધું નિશાન કે તિરંગાનું નિશાન લગાડી દો અને તિરંગો લગાડી અને નીકળી જાઓ, કોની ત્રેવડ છે હિન્દુસ્તાન હામી મીટ માંડે બોટિયું બારી નો કાઢી લઉં તો હિન્દુસ્તાનમાં બેઠો નો બેઠો થાય. આવો એક મરદા મરદ વડાપ્રધાન મળ્યા છે, એનું મને તમને ગૌરવ છે યાર, વખાણ માટે નહીં. અને હવે જોજો, માન પતે જો મિલે હો તો કટ જાવ આખી કરસાના, બહુ દુહો સમજવા જેવો છે પાટીલ સાહેબ, ભૂલ નો થાય આગામી દિવસોમાં. કારણ કે એક કબાટમાંથી ઠા 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 કરીને જો બાણ નીકળી ગયું, પછી બાણ બીજી વાર પાછું નહીં આવે, વીતી ગયેલો સમય પાછો નહીં આવે. ચાર વસ્તુ જીવનમાં કોઈની એકધારી રાહ નથી જોતી, સંપત્તિ, સત્તા, આ શરીર, આ કોઈની કોઈની રાહ નો જોવે. અને સમય થર 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 કરતો હાલ્યો જાય, જોજો ભૂલ નો થઈ જાય ઓળખવામાં. શું કામ? ભારતના પહેલા વડાપ્રધાન, ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, અને ઈ વખતે ઉદયપુર મહારાજા અને જયપુર મહારાજાનું સન્માન ભારતમાં ગોઠવેલું, પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને સન્માન ગોઠવું. તેદી એને કીધું કે કવિરાજ મારું સન્માન છે, દિલ્હીમાં તોપું ફૂટવાની છે. અને તેદી એને કીધું તું કે માન પતે જો મિલે હોત તો ખપજાવત આખી ખુરશાન, અબે માન અબે ભગવત મિલ્યો તો શું નફો શું હાણ. સમય વયો ન જાય એટલું યાદ રાખજો, મારા તમારા માટે નરેન્દ્ર મોદી સાહેબ આજ પણ પડકારો કરવા તૈયાર છે, ભૂલતા નહીં. ત્યારે મને યાદ આવે, એક મરદા મરદ માણસને યાદ કરવો છે ત્યારે હક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા ફલાણ ઘોડા ધૂમ ધમ હાણ કાપ ઝગાડી તાળીયું ભોલે મંડાણી તાળીયું જું ધૂળિયા ડમરી જાણે મામલો મેદાન આપણા લોક લાડીલા સી આર પાટીલ સાહેબ નું જયારે સન્માન થાય છે. જયરાજભાઈ અમારા રૂપાવટી થી મારા પરમ શ્રી મિત્ર અને મારો ભાઈ, અમારે જયરાજભાઈ ની પણ આ હાજરી છે, એટલે એકવાર પાટીલ સાહેબ ને જોરદાર એમના સન્માન ને કરણભાઈ ને અને આખી ટીમ ને જોરદાર તાળીઓ થી એકવાર વધાવી લો. ભાઈ 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 એ આ દુધા તા હક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માત માંડિયા ફલાણ ઘોડા ધૂમે ગમ હાણ કાતું ખેગાળી કાળિયું ભોલે મંડાણી કાળિયું શું ધૂળિયા ડમરી જાણે મામલો મેદાન. ભલી ભંડારી ઘટારી લાંગા હેતાથી ગળા કા ભાણું ભારી ઘટારી માયું હમે તે સંગ્રામ કાતો હરી ઝારી વિશે દેવ નારી સાથે વાકા હઈ હજા બી એમ માંગે તારી તો ધારી નામ પતિ અની આંખ રાખી સમજતી કટી પાર તો સુણી સાત્રવા હૈ રાખવા ધરમ બંબોડી હતમાં થતી ઢકોડી સી કટી પાર હોલી હમની પાદ સારી વિસરી હરમ. આ જાફરાબાદ નો પડકારો જેવો છે યાર, પ્રેમ થઈ જાય એવો. અને પ્રેમ મરદ માણસ કરી હકે, રાકા પ્રેમ નો કરી હકે યાર. હા, પ્રેમ એનું જ કામ છે. માંગડા વાળા પ્રેમ કર્યો પદ્મા ને, એટલે કોઈ કીધું કે પદ્મા મારી જીભાન છે પણ ગાયું ની વારે જવું પડે. ગાયું ની વારે માંગડા વાળો ખપી જાય, ઇતિહાસ જાણો છો. પગડ્યું પચા એમાં એક આટાળી નહીં, આ તો ઈ ઘોડો ની અહવાર મીઠે ભળ્યો નહીં માંગડા. તેદી કીધું તું મારી જીભાન છે, જીવતા તો દુનિયા આખી મળે પણ ભૂત બનીને જો પદ્મા પાછો ન આવું તો માંગડા નો પ્રેમ લાજે ભલામણા.
એટલે એવા મર્દોને યાદ કરવા છે. એકાદા બે સપા ખરા ગીતમાં પછી વાતો કરવી છે, પણ મને હું ઇતિહાસી વાત કરું, ઉપજાવેલી નહીં. આ દરિયાકાંઠો એટલે કોળી સમાજ બહુ વધારે વસ્તી, ખારવા સમાજ પણ છે. ફિરંગીઓનું આવું પેલા દરિયાકાંઠેથી, ફિરંગીઓ પહેલો વહેલો પગ મૂક્યો અને ફિરંગીઓનું આવું દરિયાકાંઠે, અને કોળીની દીકરી પાણીની હેલ ભરી અને નીકળતી એમાં કોઈ ફિરંગી નજર ફેરવી ભયો. કાંડું પકડી લીધું કેરાળા ગામ, કાંડું પકડી લીધું. નાનપણમાં હગાઈ થયેલી એટલે કાગળ લખ્યો, એકે મારી હગાઈ તો નાનપણમાં થઈ છે નાનુડા, અને જો તું જીવતો અને મને પરણવા આવવાનો હોય અને મારું બાવડું બીજા પકડે તો તો ઝેર પીન ઘૂંટડો ઉતારીને મરી જાજે, બાકી બાયલા પરણવાનો આવતો. એ કાનમાં જ્યાં શબ્દો પીડ્યા ત્યાં તો એને નક્કી કરી લીધું કે જો ફિરંગીની બોટીનું બારી ન કાઢું તો મારી ઝણધારીનું ધાવણ લાજે. અને સાહેબ ફિરંગીને તેદી નાનુડાએ એક તરવાર હાંઠી અને ત્રીજા પાહળા જેવી તરવાર મૂકી અને બોટીઓ બારી કાઢી લીધી હતી કે દરિયા કાંઠામાં અમે પાણીવાળા આદમી છીએ, અમારું પાણી જાય ને તો તો અમારા જીવતરમાં ઝેર પડ્યું હોય. આવી આ દરિયા કાંઠાની ભૂમિ, ત્યારે મને આ ગીત યાદ આવે. પણ કેવી રીતે ઉમેશ કટારી લાગે એતા દી કલાંક ફાડ સુ ભારી કટારી માય હોય તો સે ગામ ત્યાં તો હેમ જાન દિસ દી નામ સાત હક હઈ 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 ભાગ કારી તો ધારી નામ ફટી ફટી આકરા કી દમ જટી કટી પાર તો સોડી સાત વાહી રાખવા ધરમ બંગોળી જત મથે કી કોળી સી કટી પાર હોળી રમી ભાગ પાર હિસરી હરમ સાડી દે દિલી જાને ઉતરી સિયાણી બાર સો કડાક ના 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 પડકારો કરો યાર, પડકારો કરો. શું તમે આમ હારો આકલો કરો, અમારા હાથમાં નીકળી જાય ત્યાં સુધી બોલવાની તૈયારી છે યાર. પૈસા છે ને પૈસા, એ તમારી આગળ બહુ જાજા રૂપિયા હોય તમે ધંધામાં ભાગીદારી કરી શકો, બિઝનેસ કરી શકો, રૂપિયા હોય તો બધું થાય. પણ પડકારો તો આપણા બાપનો આગવો છે, એમાં ભાગીદારી કોઈની ન હોય યાર. અને આયા બધા ભાઈ પોલીસ યુવાનોને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો આપણી બધી વ્યવસ્થાને. વધારો અજયભાઈ, બધી પોલીસ વ્યવસ્થા, આપણી બધી વ્યવસ્થાને, પોલીસ કર્મીઓ જે અધિકારીઓ છે, કોન્સ્ટેબલથી માંડીને એસપી આઈજી સુધી વ્યા જાઓ. સાહેબ 26/11 નું ઘણીવાર બોલ્યો છું, હુમલો થયો અને ભારતના હિમાળાને આપણા મુંબઈની નગરી આખીને ધમરોળી, અને જ્યારે આંતકીઓ નીકળતા તેથી એક એક નાકે બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો, જ્યાં સેવા સુરક્ષા શાંતિનું લોગો લાગી ગયેલો છે અને હાડમાં હૈયામાં વાઇબ્રેશન આવવા મળ્યાના કે મુંબઈ મારા ગુજરાત ને હિન્દુસ્તાનની ધરતીને ધમરોળીને જાય. તેથી તુકારામ નામનો એક પોલીસ યુવાન, ખબર હતી કે સામે આવી ગાડીમાં કસાબ બેઠો છે, પણ કસાબને હિમાળો વટવા દઉં તો તો અમારી ભારતીય જનતાનું ધાવણ લાજે. અને તેથી બે ડગલા સામે હાલી અને કસાબને બત ભરી અને પછાડી, અને સાહેબ ગોળીઓ છૂટી ગઈ પોતાની બંદૂકોમાંથી નવરાતના ગરબા જેવો. ભાઈ ભાઈ હા ગીરધવની, અને તેથી નવરાતના ગરબા જેવો પોલીસ કર્મી તુકારામનો દેહ થઈ ગયેલો, ખાખી જેને પહેરી હતી. પણ સાહેબ ખોબા લોહીના ભર્યા તા હિન્દુસ્તાનની ધરતી ધમરોળીને જીવતો જવા ન દો. માતૃભૂમિને પ્રેમ કરે ને એને દુનિયા આખી પ્રેમ કરે, એટલું યાદ રાખજો. કરણભાઈના નામથી આટલી બધી સંખ્યામાં બધા સમાજ ભેળો થયો હોય, ઇતર સમાજ પણ હોય, કરણભાઈ એવડા કામ કર્યા છે. અને આખો કાર્યક્રમ કન્યા વિદ્યા સહાય દીકરીઓ માટેનો, કારણ કે દીકરી દેવો ભવ. જે દેશમાં સ્ત્રીને પ્રાધાન્ય મળ્યું છે દેશ ક્યારે પાછો પડ્યો નથી, ત્યારે થોડા ગીતોને યાદી કરીને વાતો કરવી છે. તો જાણે ઉતરી સિયાણી બારી માણી હીરકણી જડી નખારે સલાત માણી ઓહો કાને ની પછી તતી સાલી માઈ હેમર જાલી એ કરી સહજા વિહાર કરી વાતી અપી અપી અણી પાત નથે કાણી જરી જાલી આમ કરી જોવે જાક જાક સાકર વાત હઈ અભી હોરી ઘરી તે દેશા ઇસરી કે નિસરી ના તીસરી સિયા
માડી જગત ના ચોક માં એક વાર અમારી યાદી થઈ જાય એ માટે છેલ્લે જગત માં પ્રાર્થના કરતા
દેવ ના દીધેલ છો. તમારો પડકારો જો ને એવું લાગે હકીકત દેવ ના દીધેલા છો, કારણ કે ભગવાન ભેળો હોય ને તો જ પડકારો થાય. અમુક તો એવી રીતે નમાણા થઈને બેઠા થાય, ટીબી ના દર્દી લાગે. પડકારો હોવો જોઈએ જીવનમાં યાર, કારણ કે કિંમત જ પડકારાની છે યાર. તમે મારા દેવ ના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહો. તમે મારું નાક ઘરેણું છો, આવ્યા છો તો અમર થઈને રહો. પણ આખો જ દરિયા કાંઠો એમાં જાફરાબાદ ની આ ધીંગી ધરતી. મેં આપને કીધું કે જેના નામ એવા ગુણ છે કરણભાઈ નું જબરજસ્ત આયોજન, આટલી બધી મોટી સંખ્યામાં દીકરી દેવો ભવ, દીકરીઓ માટે તો જેટલું બોલો એટલું થોડું પડે યાર. ઘણી વાર બોલ્યો છું, આજ યાદી કરી લઉં. ગંગાધર રાવ નું અવસાન થયું, અંગ્રેજ હુકુમત ને એમ થઈ ગયું કે હવે આ રાજ આપણા બાપ નું છે, પડાવી લેવામાં વાંધો નહીં. આ દેશ ની દીકરીઓ તમે જોજો કે હવે આ રાજ ઝાંસી લઈ લેવું છે. ગંગાધર રાવ આવી ગયા. હવે સાહેબ લેવાની વાત આવી ને, તેદી આ દેશની દીકરીએ પડકારો કર્યો છે હાથમાં તલવાર લઈને કે હવે ઝાંસી ખાલી કરવાની વાત આવી ગઈ. તો કે અંગ્રેજો ભૂરિયાને કહી દીજો હજી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જીવે છે, તમારા મૂળિયા ઉખેડી લો હજી. હો રામ જ્યાં તલવાર ગાળા છંડી કરી અને ઘોડામાંથી જ્યાં પેગડે પગ મૂક્યા, ત્યાં તો અંગ્રેજ હુકુમત, અંગ્રેજ ગવર્નર થર 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 અંગ્રેજોના પાયા હલબલવા મંડ્યા. કે આ છે કોણ? કે એ તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે. ઈથી આગળ સમજદાર બેઠા છો એટલે કહી દઉં, સાંભળજો આ દેશની દીકરીની તાકાત કેવી હોય. જૂનાગઢની પરાજય થઈ, જૂનાગઢ હારી ગયું, ઘોડા તૈયાર થયા કે હવે કે રાણકદેવીએ કીધું મંડો ઘોડા હાંકવા, અને બાગડતા 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 હજી જૂનાગઢ માંથી બહાર નીકળ્યા. પણ આમ જ્યાં છેલ્લી નજર ગિરનારના ડુંગરની માથે કરી, આ દેશની દીકરીએ ગિરનારના ડુંગરને ઠબકો આપ્યો છો. મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. કે ગિરનાર, આ જૂનાગઢ હારી જાતું હોય, રાખ હેંગાર હારી જાય, અને મારે દુનિયામાં બીજે જવું પડે, મારે દુનિયાના ગામતરા કરવા પડે, અને ઠબકો આપ્યો, તા તો ગિરનારના પાણા છે હલબલવા મંડ્યાના. એટલું નહીં, ખડડીને હેઠા મંડ્યા પડવા. તેથી કોકે રાણકદેવીને કીધું કે આખો ગિરનાર ખડડી હેઠો આવી જાય, હવે રોકી લ્યો આને. બે હાથના થોભા દઈ અને ગિરનારને કીધું ઘરે રહી જા, હું નીકળું છું. અને બે ઘોડાની બગી તૈયાર થઈ, બાગડતા 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 પડગલી વાગતી આવે. આ પણ જો આ દેશની દીકરીની તાકાત કેવી હોય. આજનું સુરેન્દ્રનગર જિલ્લો અને સુરેન્દ્રનગરની બાજુનું વઢવાણ ગામ, એ વઢવાણના ભોગાવાની માલકોરજા ઘોડાની પડગલી વાગી, તેદી આ દેશની દીકરીએ પડકારો કર્યો તો લાંબી આંગળી કરીને કે તરવરિયા તોખાર, અને તારું હયું ફાટ્યું ને હસલા. હા પણ જો શું કરી હકે આમાં, તરવરિયા તોખાર, એ તરવરિયા તોખાર, તારું હયું ફાટ્યું ને હસલા. અરે હવે મરતા રાખ હંગાર, અમારે ગામતરા ગુજરાતના ઘોડાને ઠબકો આપ્યો કે ફટશે તને, આ તું રાણક દેવીને લઈને નીકળી ગયા. રાખ હંગાર જેવાનું લાંબુ ગામતરું થઈ ગયું હોય અને મારે ગુજરાતના લાંબા ગામતરા કરવા પડે, એ દોહો હાંભળ્યો ને. ત્યાં તો જે બે ઘોડાની પડગલી વાગતી હતી બાગડતા 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 બાગડતા, એ વઢવાણના ભોગાવામાં એ શબ્દ હાંભળ્યા, જ્યાં દોહો હાંભળ્યો, ઘોડાના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયો તો હું દેશની દીકરી સતીને લઈને જાઉં છું, મારાથી આગળ જવાય નહીં. અને તેદી રાણકદેવી વઢવાણના ભોગાવામાં આ દેશની દીકરી પોતાના ધર્મ માટે, પોતાના સતી તત્વ માટે થઈ અને રાણકદેવી વઢવાણના ભોગાવામાં હમાઈ ગયા છે. પણ કોઈ એમ ન કહે કે દુશ્મનના પરગણામાં જેને પગ મૂક્યો છે, આ આપણા દેશની દીકરીઓ હતી, આ આપણા દેશની ધરોહર હતી. એટલે હું રાજી એટલા માટે થાઉં છું કે આખા કાર્યક્રમનો જે હેતુ કરણભાઈ રાખ્યો એનું નામ આપ્યું કન્યા વિધા સહાય, દીકરીઓ માટે. અને બીજાની, અને આમ તો મેં એ પણ જાણ્યું કે ઘણા બધા સમૂહ લગ્ન પણ એમને એવા કર્યા છે, એટલું યોગદાન આપ્યું છે, એટલે જ આટલી બધી જનતા એને પ્રેમ કરે છે યાર. કરણ જેવું જીવન જીવે ને એને દુનિયા પ્રેમ કરે યાર. હા, એટલે મને યાદ આવે, બીજા માટે કરવું, બીજાને દેવું, એ રાકાનું કામ નથી. બાયલા કોઈ દી બારવટા ન કરી શકે યાર. ત્યારે મને કરણભાઈ માટે, કરણભાઈ બારૈયા માટે આ કડી યાદ આવે. ભાવનગરના રાજકવિ પિંગળસિંહભાઈ લખતા, બીજાને આપે એના માટે વિજયભાઈ. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખબરાવીને ખાવાનું,
ઘોડે ચડવાનું છે તાનું ઘવરાવીને ગાવાનું પણ તો તો હરગમાં હરગમાય હરમાય અરે રે બોલો બજરંગ બરડાનો ધણી એટલે બીજી વાત કરી દઉં, રૂપિયા ઉઠતા હોય સારા કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો ગોળ થાય એટલે અમુક અમુક તમે જો ખૌરિયા ખૂણા બેઠ બેઠા વાતો કરે, એકચ્યુઅલી બે નંબર ના છે, હું ઉડાડી જાય ને 10 નંબરના 8 નંબરના થારામાં ત્રેવડ હોય તો એ તો ભગવાને આપ્યું હોય ને જેના વજરના હયા હોય ને એ પૈસા ઉડાડી હકે ધર્મના કામમાં, બાકી કેટલાય કરોડપતિ સસુદરના મોઢા જેવા કાળજા લઈને જીવે છે એની આગળ અપેક્ષા ન રખાય યાર. સંસ્કાર હોય, જે સમન્વય હોય, જે ડિસિપ્લિન હોય, જે વિવેક હોય, બાકી કેટલી કરોડપતિ ની પ્રજા મુંબઈ ના બિયર બાર માં ઉડાડે મુજરા વાળા ઉપર યાર, એથી તો સારું કામ છે ને. હા એટલે જ્યાં કહું તો પણ મને યાદ આવે બધા યુવાનો માટે ખાસ મને ફરમાઈશ છે, એટલે આમ તો બધા જખમી અહીંયા બેઠા છે, બધા ઘાયલ જ લાગે છે મને, એટલે મને યાદ આવે છે. ફરમાઈશ છે મને શિવાજીને યાદ કરવાની, શિવાજીના હલડાની, પણ એ પછી ગાઉ, પેલા ઘાયલ છે બધા તૂટેલા એના માટે કડી ગાઈ નાખું યાર, અને તૂટવું પડે હો, પ્રેમ તો વજરના હયાઓ ઈ જ કરી શકે. હા ત્યારે મને યાદ આવે, કે મજબૂત રાખું માનડું મારું હયું રહે નહીં હાથમાં,
હોય ને એકચ્યુઅલી આમ નો હોય પણ ક્યારેક ક્યારેક એવું પાત્ર સામે આવે ને ભયા ભાન ભૂલી જાય ભાઈ ઉમેશ ભૂલી જાય આખો પ્રેમ નો દિવસ છે ને હેપી વેલેન્ટાઇન ડે પ્રેમીઓનો દિવસ આખો છે સાંભળજો સાંભળવા જેવી વાત એટલે બધા પોતાના જ્યાં પ્રેમ કરતા હોય પ્રેમ શબ્દ આખો તો એવો છે ભાઈ ભાઈ ને પ્રેમ કરતો હોય બાપ દીકરા ને પ્રેમ કરતો હોય એટલે બુકે દેવા જાય અમુક અમુક તો ભડના દીકરા દોહ દો બુકે લઈને આટા મારતા તમારી ભલી થાય તમારી એમ નહીં પ્રેમ કેવો હોય કોઈ કટારી ગ્રહ મરે અને કોઈ મરે વિખ ખાય કોઈ કટારખાન ખોળ્યું ખાલી કરી દે કોઈ ઝેર નો ઘૂંટડો પણ ખોળ્યું ખાલી કરી દે એને પ્રેમ નો કહેવાય પ્રેમ કોને કહેવાય કોઈ કટારી ગ્રહ મરે અને કોઈ મરે વિખ ખાય પણ પ્રીતિ એસી કીજ્યો એ તો હાય કરે જીવ જાય હાય શબ્દ જ્યાં મોઢામાંથી નીકળે પોતાના પ્રેમની જ્યાં ખબર પડે તો ખોળ્યું ખાલી થઈ જાય આને પ્રેમ કહેવાય એટલે મને માંગણા વાળાનો પ્રેમ યાદ આવે પદ્માયુ તારા પ્રેમની વાતું હજી સલગાઈ છે મરિયા ફસિયા મલક માં બોલ માંગડો મલકાઈ છે તાઈ છે જાગી ભૂતાવળ ભૂતની વાતું જ વડલે થાય છે ધન ધન ભૂમિ હો રક્તની જા પ્રેમીઓ પૂજાઈ છે જા પ્રેમીઓ પૂજાઈ છે
દીધા હતા શિવાજી મહારાજ ના હાલણાની ફરમાઈ છે ત્યારે મને યાદ આવે. તમે જોજો હંમેશા બાળકને હુવારવા માટે માં હાલડું ગાય. દીકરો કે દીકરી હોય ઘોડિયામાં ખોયામાં હુતા હોય અને બાળકને હુવારવા માટે આ દેશની દીકરીઓ હાલડા ગાયા છે, આ દેશની જનતાએ હાલડા ગાયા છે. પણ ધર્મ જોખમમાં હોય, દેશ જોખમમાં હોય, આપણો પ્રદેશ આપણું રાજ્ય જોખમમાં હોય, તેથી ચોટીલાની ધીંગી ધરતીમાં જન્મેલો વાણિયો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી જેને સૌરાષ્ટ્રની રસધાર લખી, એ મેઘાણી એમ કહેતા હતા કે જીજાબાએ પોતાના દીકરાને જગાડવા હલડું ગાયું છે. સુવારવા માટે નહીં, તું વહેલો હોઈ જાજે એમ નહીં, તું જાગી જાજે, આખું હિંદવાણું તારી વાટ જોવે છે. હે શિવાજી, ઔરંગઝેબનો મધ્યાન તપે છે દિલ્હીના તખ્તો પર, હિન્દુના મોઠામાં ગાયનું માઉસ નાખી અને ઇસ્લામી ધર્મ અપનાવવાની વાત છે તો કે હવે જાગી જવાના દિવસો આવ્યા છે શિવાજી. અને તેદી શિવાને જગાડવા માટે જીજાબાઈ હાલડું ગાય છે. અને કેવું હાલડું ગાય છે મેઘાણી ઝવેરચંદ લખે છે, આપણું જો માનું હાલડું કેવું હોય. ક્યાં જીયા ભૂમાવું ગેલું ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ બાલુડાન માથી છોડે ડોલે શિવાજી ને નીંદડું નાવે માતા જીજા પાય ઝુલાવે જીતી શકાય. અને આ તો ઘણા બધા ડાયરો બંકી બાબરિયા વાડ
ત્યાંથી પણ ડાયરો આવ્યા છે ત્યારે એની બોટલું બારી ન કાઢી લે તો અમારી જણના રીના ધાવણ લાજો તમારો પડકારો ક્યારનો જોઉં છો ભાઈ 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 હા ઉભા થાવ મારા ગળાને સામે ઉભા થાવ સાહેબ આ માડીને એકવાર તાળીઓથી વધાવી લ્યો ભાઈ ભાઈ આ ભમાવું કેન ચાદલો ને જીજા ભાઈ ને ડોલે શિવાજી ને નીંદ લુનાવે માતાજી જબાઈ રૂલાવે એ આ મારા દરિયા કાંઠો આવો એ આ વિજય ભાઈ પિતાંબર મારે જર કસી જામા ભાઈ વાઘામાં નથી વીટલાવ મોઢાનો ભલા એના કુમળા તેથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકુરજી નથી આવું ઘડવૈયા મારે
સ્ટેન્ડ આપ લ્યો બીજો માઇક્રોફોન સ્ટેન્ડ આપ ગંગાજી કે બોલી જમુનાજી ના મારે નીર ગંગામાં નથી નાહું ગંગાજી કે બોલી જમુનાજી ના મારે નીર ગંગામાં નથી પ્રેમ ના લાવે પડકારા ઢાકલા થાય છે આટલી બધી મોટી સંખ્યામાં બધી ફરમાઈશો લઈ લો કરણભાઈ ના પ્રેમ ના લાવે આટલી બધી માનવ મેરામણ ભોલી થઈ છે તારે મને મેઘાણીનું હજી એક કાવ્ય યાદ આવે કરે જોરદાર તાળીઓથી બતાવી લ્યો ભાઈ 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 કરે
બે આખું જાફરાબાદ ને હયું હયું દળાય છે અને બધાના મન આજ મોરલા ગોણે ગળા કરે ભાઈ 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 ખાલી કરતા જોયા છે પણ સંબંધ ભેળા હોવા જોઈએ, પૈસા એ સર્વસ્વ નથી, પ્રેમે કરી લેજો કોઈ સમાજમાં કુટુંબને પોતાના પરિવારને ખરા ભાઈ બંધને પ્રેમ કરજો કે ટાણું આવે તેથી પૈસા ખીચામાં પડ્યા હોય પણ આહુડા પાડવા ક્યાં દીદીના ખંભા ઉપર માથું રાખી અને પોતાના ભાઈ બંધ આગળ બે આહુડા પડાય ને એવા સારા મિત્રો રાખી લેજો યાર. ત્યારે ઘણી બધી વાતો છે પણ છેલ્લે હજી કલાકારોને આપણે સાંભળવાના છે એટલે ભગવાન શિવને યાદ કરી પછી આપણા કાર્યક્રમમાં મારા શબ્દોને મારે વિરામ આપવો છે અને હું તો લાખ લાખ વંદન કરું છું હૃદયથી. મને પહેલો જ વાક્ય ગમો, પહેલી જ વાત ગમી, કન્યા જે વિદ્યા સહાય માટેનો કાર્યક્રમ જેને જેને દીકરીઓ માટે જેટલું કર્યું છે એટલું ઓછું પડ્યું છે સાહેબ. તમારી ફરમાઈશ જ એવી સાહેબ રાત રોકાવું પડે એવું છે. અને આમ તો દરિયો દરિયો છે ને બાજુમાં દરિયા કાંઠો આવી ગયો ને જાફરાબાદ ને, કારણ કે તમારા હાડ ને તમારા હૃદય દરિયા જેવા વિશાળ છે યાર, એ તો ખાબુચિયા સલકાય કોઈ દરિયા સલકાય નહીં. અને ત્યારે મને બોલવાનું મન થાય કે દીકરી માટે જેટલું કરો એટલું ઓછું છે અને દીકરીને જેટલું આપો એટલું ઓછું છે, ગમે એટલું આપો તો દીકરીનો કરિયાવર તો કાયમની માટે સાહેબ ઓછો છે. આ દેશમાં દીકરીઓ તમે જોજો, દુનિયાના ગમે છેડે દીકરી બેઠી હોય દીકરીને જેટલો બાપ વાલો છે ને એટલો કદાચ દીકરાને બાપ વાલો ન હોય, દીકરીને બાપ બહુ વાલો હોય. પારકા દેશમાં પારકા પરગણામાં પારકા ગામમાં હારે હોય અને ઠેહ વાગે પગમાં તો એના મોઢામાંથી એટલું જ નીકળે ખમા મારા વીર, પોતાનો ભાઈ ઝૂંપડામાં જીવવા વાળો હોય તો બેનને એની આગળ અપેક્ષા ન હોય કરોડ રૂપિયાની લાખો રૂપિયાની, પણ ટાણું આવે તેથી ટાણું હાજવી, ભલે ખાલી નાનું એવું એક વાસણ લઈને આવે મામેરામાં, પણ મામેરામાં આવીને ભાઈ ઉભો રહેતો રૂડો લાગે એ ભાઈના બહેનના સંબંધને કોઈ દી ભૂલતા નહીં. અને કદાચ હું તો એટલું કહું છું જો જિંદગીમાં સુખી થવું હોય તો મા બાપને માથું ટેકવી નીકળજો, મા બાપથી મોટું જગતમાં કોઈ ભગવાન નથી, તમારા ઘરમાં ભગવાન તમારા માને તમારા બાપ છે. અને કરણભાઈ આવી ભૂમિ ઉપર આપણે જાફરાબાદ મળ્યા છીએ ત્યારે ભગવાન શિવને પ્રાર્થના કરું કે ડાડો શિવ એવી કૃપા અને કરુણા વરસાવે એટલા માટે મને યાદ આવે. સાંભળ
राम विशाल छटा झूठ चंद्र भाल कान की तरंग माल विमल नीर काजे कुमकुम सिंदूर गुलाल भगटी वरसाज દીકરો પૈસા ઘરમાં નહીં આઠમ ના દી નિવેદ કરવા છે ને રાતે બાર ના ટકોરે પડકારો કર્યો કે માં નિવેદ કરવાના પૈસા ઘરમાં નથી અને હવે દુનિયા લાંબી આંગળી કરીને વાતો કરશે કે તારી ધાવડી ભેળે નો હાલી અને તેથી પડકારો કરીને સપનામાં આવી હતી કે કાલ રાતે બાર ના ટકોરે તારા હડલાના હરણમાં કુંદડિયું થઈને બોલાવો માનજે તારી રાતા ખડાની ધાવડી ભેળી હાલી હતી એ રમતી આવે માડી રમતી આવે મોગલ રમતી આવે ત્યારે મને આ બધા આ ભાઈઓ આગળ બેઠા ને વિનંતી થોડી વાર બધા જગ્યા આપો એટલે આ બહેનો ને આ દીકરીઓને રમવું છે એટલા માટે બધાને વિનંતી ભાઈ આપ તો સમજદાર છો હમે તો અપનો ને લૂટા ગહેરો મેં કહા દમ થા યાર મેરી કિસ્તી ડૂબી વહા પાણી ભી કમ થા તમે નો માનો તો ફરિયાદ કોને કરવી યાર અને હાંભળી લેજો ઘણા બળતરાયું કરે છે એને કહી દેવાનું હમ તો અપની રાહો મેં ચલતે રહેંગે હમ તો અપની રાહો મેં ચલતે રહેંગે હમે દેખને વાલે યુ જલતે રહેંગે યાર તમારે તમારી મસ્તીમાં જીવી લેવે દુનિયાને મજા આવીને ખીલા ખોડી દે પણ જ્યારે મને યાદ આવે જગતમાને યાદ કરવી છે હમણાં જેના નવલા નોરતા ગયા હવે એમને બેહવા દો પછી જાય ક્યાં જગ્યા વગર યાર હા હવે આવી જાઓ દીકરીઓને વિનંતી આ રાવળ દેવ હા
चाहे फल पावे दुख विसरे मन का
ભાઈ ભાઈ
તારા ભગવાન ના પાણા આરસ ના છે ને, આ એ તો ઠંડો હોય, એ કોઈ દી હળગે કે ન હળગે, કે રાતે બપોરે 12 ના ટકોરે સૂર્ય મધ્યાન માં આવે ને જો તારા આરસ ના પાણા હળગાવું માનજે, તું દરિયા ની દેવી વાણવટી બોલી દે. Mandavne yavo mogal